કેમ છો? મજામાં. આજે આપણે બનાવવાનું છે અમચૂર પાવડર. અમચૂર પાવડર બનાવવા માટે મેં આવી રીતના કેરી હોય એ 2 કિલો કેરી આવી રીતના છોલી અને આવી રીતના પતલી કટ કરી અને સરસ મજાની કટ કરી અને તડકાના અંદર સૂકવી દીધી છે. અને અમચૂર પાવડર આ 1 વર્ષ સુધી એમનેમ રહેશે, બહુ મસ્ત મજાની સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેરી આવી રીતના હોય, ખાટી થોડી એવી લેવાની. અમારે તો ઘરના આંબાની જ છે એટલે અમે ઘરે જ બનાવીએ છીએ, પણ સરસ મજાની માર્કેટના અંદર પણ કેરી અત્યારે ખાટી આવે છે. કેરી લીધી છે, 2 કિલો કેરી છે, સૂકવીને આટલી થઈ ગઈ છે કારી ભરીને આવી રીતના કેરી. અને સાથે પૂંદીલો છે, પૂંદીલો પણ મેં 250 ગ્રામ લીધો હતો, 250 ગ્રામ સૂક્યો ત્યારે આટલો થયો છે. એ પણ આમ ભેગો ક્રશ કરવાનો છે. કાળા મરી લેવાની છે, હળદર લેવાનું છે અને મીઠું લેવાનું છે. બહુ જ મસ્ત મજાનો એકદમ ચટપટો અમચૂર પાવડર આપણે બનાવવાનો છે. ચલો ફટાફટ બનાવી દઈશું. ક્રશ કરી મિક્સરનો જગ લીધો છે, અંદર આવી રીતના નાખવાના આપણે. અંદર 1/2 ચમચી એટલું મીઠું નાખવાનું છે, 1/2 ચમચી હળદર નાખવાની છે, સાથે આપણે સૂકવેલો ઊંધેલો નાખવાનો છે, સાથે કાળા મરી નાખવાના છે. હવે આપણે આને ક્રશ કરી લેવાનું છે. આપણે ચકવાકી અને મિત્રો તમે જોઈ શકો છો ક્રશ તો બહુ જ મસ્ત મજાનું થઈ ગયું છે, બહુ જ ફાઇન. હવે આપણે આને થાળીની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને બીજો પણ પાવડર હું આવી રીતે બનાવી લઈશ. મિત્રો તમે જોઈ શકો છો આપણે પૂંદીલા અને કેરીનો ઉપયોગ કરી અને બહુ જ મસ્ત મજાનો અમચૂર પાવડર તૈયાર કરી દીધો છે. હળદર નાખી છે, મીઠું નાખ્યું છે અને કાળા મરી નાખ્યા છે. આનાથી તમે શરબત પણ સરસ મજાનો બનાવી શકો છો. પાણી લેવાનું ને થોડી ખાંડ નાખવાની પાણીના અંદર, એને 1 ચમચી મોટી ભરી, 2 ગ્લાસ બનાવવું હોય તો 1 ચમચીનો ઉપયોગ કરી તમે અને સરસ મજાનો શરબત પણ બનાવી શકો છો. અને અમચૂર પાવડર પણ આપણે જે વાનગીના અંદર નાખવું હોય તેમાં નાખી શકીએ છીએ. બહુ જ મસ્ત મજાનો એકદમ આસાનીથી ઓછા ખર્ચામાં બહુ જ મસ્ત મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે. અને આ પાવડર તમારે ફ્રીજના અંદર રાખવો હોય તો પ્લાસ્ટિકની બોટલના અંદર ભરી અને 1 વર્ષ સુધી તમે સાચવી શકો છો. અને કાચની બોટલના અંદર ભરો તો તમે બહાર રાખવાનો, એ પણ 1 વર્ષ ચાલશે. તમને બહુ જ મસ્ત મજાનો છે, તમે બજારની પડીકી લાવો એના કરતાં એકદમ સસ્તો છે, બહુ જ ફાઇન છે અને બહુ જ મસ્ત છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જ્યાંથી કરી તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ આસાનીથી બની જાય રોજ રોજ નવી નવી ડિશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.